नमस्कार, एक्जोटिक वेब मीडिया डिजिटल चैनल प्रेजेंट एक मुलाकात आत्मनिर्भर नारी के साथ विश्व महिला दिन अंतर्गत हमारा ये कार्यक्रम में आज हमारे साथ है रूपल शाह, जो है पूर्व कॉरपोरेटर और एक सामाजिक कार्यकर। रूपल शाह जी के बारे में हम जानना चाहेंगे, कोशिश करेंगे कि उनकी अभी तक की लाइफ जर्नी कैसी थी, वो कैसे कॉरपोरेटर हुई, कैसे वो सामाजिक कार्य कर रही थी, किस तरह से कर रही थी, किस संस्थाओं के साथ वो जुड़ी हुई है और अभी वो क्या कार्य कर रही है और आगे चल के भी वो क्या कार्य करने वाली है, वो सब आज हम जानेंगे। काफ़ी लोगों ने रूपल जी को काफ़ी जगहों पे देखा होगा, काफ़ी जगहों पे वो बहुत एक्टिव लेडी है, बहुत लोगों के साथ वो जुड़ी हुई है, बट आज हम उनसे ही जानेंगे कि वो क्या कार्य करती है और किस तरह का उनका कार्य रहा और इनकी लाइफ जर्नी कैसी रही। तो रूपल जी, तमारू स्वागत छे अमारा आ कार्यक्रम में विश्व महिला दिन अंतर्गत एक मुलाकात आत्मनिर्भर नारी के साथ। तो रूपल जी, तमारी साथे बात करीशू, अमने बहु खूब आनंद थई रह्यो छे के आजे તમે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છો અમારા આ કાર્યક્રમમાં, અને વિશ્વ મહિલા દિનની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, અને ડી કુશાલભાઈ જ્વેલર્સની તરફથી તમને એક ગુલાબથી તમારું સન્માન અમે કરી રહ્યા છીએ, થેન્ક યુ। તો આપનો ખૂબ ખૂબ સ્વાગત અને સન્માન જી, થેન્ક યુ સો મચ જી। રૂપલજી સાથે વાત કરીશું કે એમની એક ઓળખ સામાજિક કાર્યકર તરીકેની છે, ઘણા બધા હોદ્દાઓ તેમને મળ્યા છે, ઘણી બધી સંસ્થાઓમાં કામ કર્યું છે, પણ એમની એક ઓળખ છે તે છે સામાજિક કાર્યકર તરીકેની, અને આજે એમને આપણે પાસે એમની પાસેથી જાણવાની પૂરી કોશિશ કરીશું, કેમ કે જ્યારે પણ કોઈ જાહેર વ્યક્તિત્વ, જાહેર પર્સનાલિટી હોય છે ત્યારે એમણે કેટલું કાર્ય કર્યું છે એ જ્યારે આપણને ખબર પડતી હોય છે કે તેઓ આ સંસ્થામાં છે, આ સંસ્થામાં છે, પણ આજે આપણે એમની પાસેથી જાણવાનું છે કે તેમની શરૂઆત કેવી રીતે થઈ। તમારી ઓળખ તો છે જ સામાજિક કાર્યકર તરીકેની, પણ તમે ક્યારથી શરૂઆત કરી એક સામાજિક, મતલબ કે સમાજમાં, સમાજની લોકોની સેવા કરવાની, તો કેવી રીતે શરૂઆત થઈ અમારા દર્શક મિત્રોને જણાવો। થેન્ક યુ યામિનીબેન, આપે આજે જ્યારે મને આમંત્રણ કરી તો હું આપશ્રીને આને ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું જી। મારા લગ્ન થયા હતા જી, ત્યારબાદ સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી જી, અને સંયુક્ત પરિવારમાં 15 વર્ષ અમે લોકો રહ્યા, દેરાણી જેઠાણી બચ્ચાઓ, 15 વર્ષ તો અમારા ફેમિલીમાં જ નીકળી ગયા જી। ત્યારબાદ નજીકની અંદર ઘણી બધી સંસ્થાઓ હતી, ઘણા બધા ગૃહો હતા, તેમાં નાનું નાનું સોશિયલ્સ કામ કરતી હતી, પરિવાર ખૂબ લાગણીશીલ હતો, એટલે નાના 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 કામ કરતાં કરતાં ખૂબ આગળ આવ્યા જી। 1995 ભારતીય જનતા પાર્ટીમાં મેં મારો પગ મૂક્યો ને ભારતીય જનતા પાર્ટીએ મને ખૂબ અપનાવી જી। સોશિયલ કામ કરતાં કરતાં ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનમાં પણ કામ કરવાની ખૂબ મજા આવતી, કાર્યકર્તાની વચ્ચે રહી, અને ત્યારબાદ વોર્ડની અંદર મહિલા મોરચાની પ્રમુખ રહી, પછી પાર્ટીની અંદર કોષાધ્યક્ષ રહી, અને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીએ પણ મને માન સન્માન આપ્યું જી, અને 2002 હું કોર્પોરેટર બની, પહેલીવાર કોર્પોરેટર બની, ખૂબ સારો અનુભવ, સુરત શહેરની જનતાએ ખૂબ સારો એવો મને જંગી બોબરદીથી જીતાડી, અને સોશિયલ વર્ક સાથે ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાઈને કામ કર્યું જી। પણ તમે જે સોશિયલ કામ શરૂ કર્યું, તમને કોઈકે પ્રેરણા આપી હતી કે તમને તમારો કંઈક મોટો હતો કે તમારે સમાજ સેવા કરવી છે, કેમકે તમારી શરૂઆત ત્યાંથી થઈ છે, તો એ સૌથી પહેલું કાર્ય તમે કયું કર્યું હતું? મારા ઘરની આજુબાજુ નારી સંરક્ષણ ગૃહ, ઓબ્ઝર્વેશનો, મંજન શાળા, પછી કહે રહ્યા છે કે બ્લાઇન્ડ સ્કૂલ વગેરે હતી, ત્યાં હું નાનું નાનું કામ કરવા જતી હતી, એ લોકોનો ખૂબ પ્યાર હતો, અને એ પ્યારની વજહથી હું કામ કરતી, ને સુરત શહેરની અંદર
ઘણા બધા સંગઠનો હતા, એ લોકો પણ મને મારી સાથે જોડાયા હતા. મારા ફેમિલી, મારો પરિવાર અને ફ્રેન્ડ સર્કલ્સ, જે અમે નાનું નાનું કામ કરતા હતા અને આજે આ મુકામ પર અમે પહોંચ્યા છે. જી, ભૂપલબેન કયા મુકામ પર પહોંચ્યા છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું, પણ એમની જે શરૂઆત હતી તે આપણે જાણી ચોક્કસ. પણ રૂપલબેન, તમે બહુ બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, તો કઈ કઈ સંસ્થાઓ સાથે તમે જોડાયા છો અને કઈ કઈ સંસ્થાઓમાં શું કાર્ય કરો છો? સૌથી પહેલાં તો હું જીસીઆઈ સુરત મેટ્રોની 2004માં પ્રમુખ બની. એમાં ઘણું બધું જાણવા મળ્યું, ટ્રેનિંગ પ્રોગ્રામ, કોની સાથે કઈ રીતે વાત કરવી, શું કરવું, એ ઘણું બધું જાણવા મળ્યું. ઘણા બધા સોશિયલ સ્કામ્સ કરવાનો મોકો મળ્યો. અને એ 2004માં તો કહેવાય છે કે સુરત શહેર આટલું વિકસિત નહીં હતું, પણ એમાં તે છતાં પણ ફૂલને પણ ફૂલની પાંખડી આપવાનો સુરત જીસીઆઈ મેટ્રો સખી. અને ત્યારે હું સાંસ્કૃતિક સમિતિની ચેરપર્સન પણ હતી અને ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા અને ત્યારે ઘણું બધું શીખવા મળે. ડ્રોઈંગ કોમ્પિટિશન હોય, પુસ્તક મેળો હોય કે પછી કોઈ પણ એક્ટિવિટીઝ હોય, અને બંને સંયુક્તપણે હું કામ કરતી હતી. કારણ કે મારી પાસે 2 જવાબદારી હતી, સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક ચેરપર્સન અને જીસીઆઈ સુરત મેટ્રોની પ્રમુખ, એટલે બંને જગ્યાનો બંને લાભ મળ્યો. અને ત્યારબાદ 2005નું વર્ષ પૂર્ણ કર્યું. 5 વર્ષ સુરત શહેરની જનતાએ મને ખૂબ સાથ સહકાર આપ્યો અને સક્રિય કાર્યકર્તાઓએ જે રીતે મને જીતાડી, અને કહેવાય છે કે એનજીઓએ પણ ખૂબ સારું એવું સન્માન આપ્યું. સંગઠન છે ઘણા બધા મારા એરિયાની અંદર, ઘણી બધી મહેશ્વરી સમાજ છે, તેરાપંથ છે, અગ્રવાલ છે ટ્રસ્ટ, મારો પોતાનો જૈન સમાજ છે, પછી મારા ફ્રેન્ડ સર્કલ્સ છે, મારો પરિવાર છે, એ બધાએ ઘણો બધો મને સાથ આપ્યો. અને ધીરે 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 આ મુકામ પર પહોંચી. જ્યારે મને આ મુકામ પર પહોંચી તેનો આનંદ ખૂબ થયો કે હું મારું કામ કોઈ પણ કરું તેને હું પૂર્ણ કરીને જ બતાવું. જી જી જી, એ તો તમારો એક ઉત્સાહ બતાવી રહ્યો છે કે તમે ખૂબ સરસ કાર્ય સમાજ માટે કરો છો, અને સમાજના લોકો જ્યારે તમને એક્સેપ્ટ કરતા હોય, સમાજના લોકો સાથે તમે રહો છો, દરેકે દરેક કાર્યક્રમને તમે એટેન્ડ કરો છો, તમારું જે મેનેજમેન્ટ છે એ પણ ખૂબ સરસ છે. પણ સાથે સાથે હું એક વાત એ પણ કરીશ કે તમારો એક નારી ગૃહ સાથે પણ તમે જોડાયેલા હતા, તો એનો પણ થોડો અનુભવ મારી સાથે શેર કરો. 2006માં માન્ય આનંદીબેન મહિલા અને બાળ વિભાગના મિનિસ્ટર હતા અને એમને મને ચેરપર્સન બનાવી હતી. અત્યાર સુધીના સારામાં સારો અનુભવ મારો નારી સંરક્ષણ ગૃહમાં રહ્યો છે. નારી સંરક્ષણ ગૃહ ચેરપર્સન તરીકે મને આજે ઓળખે છે. ગુજરાતનું મોડલ નારી સંરક્ષણ ગૃહ બનાવવાનો પ્રયત્ન કર્યો અને આજે બન્યો પણ છે. ત્યાં આગળ શિશુ વિભાગથી માંડીને કહેવાય છે કે ત્યાં દીકરીઓ આવતી, એ લોકોના પ્રશ્ન સાંભળીને ત્યારે આપણને એવું થતું કે આપણે તો ખૂબ સારા લોકોની વચ્ચે રહીએ છીએ. અને એને ધીરે ધીરે મોડલ બનાવ્યું. સુપીટનનો નારી સંરક્ષણ ગૃહની સૌ દીકરીઓએ, સમાજે, સુરત શહેરની જનતાએ ખૂબ સારો સપોર્ટ આપ્યો. અને આજે એ નારી સંરક્ષણ ગૃહનો હું અનુભવ કહીશ કે મહિલા અને બાળ વિભાગના માન્ય મંત્રી શ્રી આનંદીબેન પટેલ અને માન્ય મંત્રી શ્રી વસુબેન ત્રિવેદીએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એને ખૂબ ઊંચાઈ પર લઈ ગયા. આખા ગુજરાતના નારી સંરક્ષણ ગૃહને ખૂબ પ્રોત્સાહન મળ્યું. એની અંદર અમે અનાથ દીકરીઓના જ્યારે લગ્ન કર્યા અને માન્ય આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા અને જ્યારે એ લગ્નમાં આવ્યા હતા, ત્યારે સુરત શહેરની જનતાએ જે રીતે સાથ સહકાર આપીને એ જે 7-7 દીકરીઓને પરણાવી છે તેને પણ હું અભિનંદન આપું છું. અને સાથે દત્તક વિધાન પણ ત્યાં ચાલતું હતું, બાળકો દત્તક પણ આપવામાં આવતા હતા. એટલે કહેવાય છે ખૂબ સારા એવા પ્રયત્નો થયા અને એ સોશિયલ સાથે બધી એનજીઓ ખૂબ સારી આવી. અને સુરત એક દાનવીરનું કહેવાય છે કે સિટી છે, અને એની અંદર જ્યારે આવા કાર્યક્રમો હું કરતી તો લોકોએ મને ખૂબ આવકારી, ઘણા લોકોએ મને બહુ બધા સન્માન પણ પ્રાપ્ત કર્યા છે. અને નારી સંરક્ષણનું હું ખાસ એક એવી વાત કરીશ કે જ્યારે એની અંદર ભણતી દીકરીઓ નર્સ બની, ડૉક્ટર બની અને જ્યારે એ પોતાના પગ પર ઊભી થઈ, ત્યારે એ અનુભવ મારો ખૂબ સારો એવો અનુભવ રહ્યો છે. તો હું ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓનો જે મને આ ઓદ્દો આપ્યો તે તબક્કે હું એ લોકોને પણ આ તબક્કે યાદ કરું છું. અને ખાસ કરીને ઘણું બધું શીખવા મળ્યું અને ઘણા બધા સાથે એનજીઓ પણ મારી સાથે જોડાતી, મારી પોતાની એક એનજીઓ પણ ચાલે છે, એમાં પણ મારી સાથે લગભગ 301 બહેનો જોડાયેલી છે અને એને પણ મેં આત્મનિર્ભર કરેલી છે. એટલે કહેવાય છે કે જ્યાં લાગણીઓના સંબંધ હોય છે
ત્યાં કાર્યક્રમ ખૂબ સારા થતા હોય છે. અને મારું ફ્રેન્ડ સર્કલ્સને તો હું નહીં જ ભૂલું કે એ લોકો નહીં હોતે તો હું આજે આ ઊંચાઈ પર નહીં પહોંચી હોતી. જી જી, ખૂબ સરસ. રૂપલજી, તમે બધાને જ સાથે રાખીને કાર્ય કરો છો, અને જે તમે હોદ્દાઓની વાત કરી એ પણ તમારા એક જવાબદારીવાળા હોદ્દાઓ હતા અને તે પણ તમે ખૂબ સારી રીતે તેને નિભાવ્યા છે, તો એના માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને દર્શક મિત્ર, મેં હું ફરીથી તમને જણાવી દઉં કે વિશ્વ મહિલા દિન અંતર્ગત આ અમારો જે કાર્યક્રમ છે એ છે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ. તો એવા અમારી સાથે છે રૂપલ શાહ, અને તે છે પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર. બીજી આપણે વાત કરીશું રૂપલબેન, જે તમે પોલિટિકલ બેકગ્રાઉન્ડની વાત કરી કે મીન્સ કે રાજનીતિની વાત કરીએ છીએ આપણે, કે રાજનીતિમાં તમે કેવી રીતે આવ્યા અને ત્યાંનો તેનો તમારો અનુભવ શું રહ્યો તે પણ અમારી સાથે શેર કરો આપ. હું રાજનીતિમાંથી 95માં આવીને આજ સુધી રાજનીતિમાં છું જી, અને હંમેશા મને ભારતીય જનતા પાર્ટીએ કંઈ ને કંઈ આપ્યું છે. પછી 2010 વર્ષ પછી ફરી કોર્પોરેટર બનાવીને ચૂંટીને આવી, એટલે ચૂંટાવું છું ક્યારે કે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણે ચૂંટાઈને આવીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની પાર્ટી રહેલી છે. કાર્યકર્તાના ખભા પર હું જીતીને અહીંયા આગળ પહોંચી. ફ્રેન્ડ સર્કલ કહેવાય કે પછી આપણો પરિવાર કહેવાય, અને સૌથી પહેલાં તો મારા પરિવારને વંદન કરીશ કે મારો પરિવાર મારી સાથે હતો. અને પાર્ટીના એકો એક ધારાસભ્ય, સાંસદશ્રીઓ, કોર્પોરેટરો ખૂબ સાથ સહકાર, સુરત શહેરના જેટલા પણ પ્રમુખ આવ્યા એ લોકોએ પણ ખૂબ સારો એવો સાથ સહકાર મને આપ્યો છે, અને ત્યારે આજે આ ઊંચાઈ પર પહોંચી છું. અને કહેવાય છે કે આની અંદર જ્યારે હું નારી સંરક્ષણ ગૃહની ચેરપર્સન હતી ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ ખૂબ સાથ સહકાર આપ્યો, ખાસ કરીને એ લોકોએ પણ ખૂબ અમને સહકાર કર્યો. જ્યારે બરગામથી દીકરીઓ આવતી હતી ત્યારે એને આપણે કશે પણ મોકલવાની હોય તો આપણે આપણા ગુજરાતથી એને, ધારો કે મુંબઈ છે કે કોઈ પણ સિટીમાં મળે, એની અંદર પણ પોલીસ ડિપાર્ટમેન્ટે મને ખૂબ સારો હેલ્પ કર્યો છે. આની અંદર કલેક્ટરશ્રીએ પણ ખૂબ સારી અમને મદદ કરી છે. અને કહેવાય છે કે વોર્ડમાં આપણે જ્યારે એક કોર્પોરેટર છે તો સૌ કાર્યકર્તાઓએ પણ ખૂબ એવો મને સપોર્ટ કર્યો છે. મારા વિસ્તારની અંદર મારા ઝોન આવેલા છે અથવા ઝોનના સૌ અધિકારીઓએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો. સેન્ટ્રલ ઝોનના સૌ અધિકારીઓએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો. માન્ય કમિશનરશ્રીએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો. અને ખાસ કરીને મને એક પ્રોજેક્ટ કર્યો હતો જે અમારા મિત્રો વર્તુળે બ્રેસ્ટ ફીડિંગ રૂમ બનાવ્યો હતો સિમેર હોસ્પિટલમાં સુરતમાં, પહેલીવાર એ બનાવ્યો હતો. તે મિત્રોનો પણ હું આ તબક્કે આભાર માનું છું. અને એક ખાસ કરીને કે જ્યારે આપણે કોઈની ડેથ થઈ જતી હોય છે અને ડેથ થઈ ત્યાં પર ઘણા પરિવાર આપણા બહાર રહેતા હોય છે અને આવતા એક બે દિવસ થઈ જાય છે, અને જે મોનાબેને પોતે જે ડેડ બોડી ફ્રીઝર આપ્યું હતું સુરત મહાનગરપાલિકાને, તે પણ આવકારના છે કે બહેનો જ્યારે આવું ડોનેશન કરતી હોય છે ને કામ કરતી હોય છે, અને બહેનો જોઈ છે મેં કે ઘણું બધું પોતાના બચેલી આવકમાંથી દાન કરે છે. અને ખાસ કરીને સુરતની અંદર દાનવીરની કંઈ જ કમી નથી. સુરત હંમેશા પ્લેગ હોય, ભૂકંપ હોય કે કોરોનાની મહાલડાઈ હોય, હંમેશા બધામાં અગ્રેસર રહ્યો છે અને ખૂબ સારું એવું કામ કર્યું છે. જી જી, આપણે કોરોનાની વાત કરીએ તો જેવી રીતે કીધું કે સુરતના લોકો ખૂબ દાનવીર હોય છે અને ખૂબ લોકોને મદદ કરે છે, એ સૌથી મોટી વાત છે. અને આપણું કહેવાય છે ને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત એવું ગુજરાત છે, લાગણીશીલ વ્યક્તિઓ તેમાં રહે છે અને લોકોને મદદ કરવા માટે ક્યારેય પણ પાછા પડતા નથી, એ છે આપણું ગુજરાત. અને સુરત શહેરનું તો કહી જ ના શકાય એવી વાત છે કે સુરત એક ટેક્સટાઇલ સિટી છે, ડાયમંડ સિટી છે, અને સુરતના લોકો પણ એટલા જ લાગણીશીલ છે કે જે કોઈને પણ મદદ કરવાની હોય તો તરત જ તત્પર હોય છે. અને રૂપલબેને જેવી રીતે વાત કરી કે ઘણા સંસ્થાઓ સાથે જોડાયા છે, ઘણી સંસ્થાઓમાં રહીને પણ ઘણા લોકોના સારા કાર્યો કર્યા છે, પણ ખાસ વાત કરીએ કે રૂપલબેનની જે કામગીરી હતી, આપણે જે વાત કરીએ છીએ આત્મનિર્ભર નારીની, અને આજે વિશ્વ મહિલા દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા હોઈએ કે એક નારીનું સન્માન, કહેવાય છે કે નારીનું સન્માન એનું જ્યારે સન્માન કરવામાં આવે છે ને ત્યારે એને લોકો જોતા હોય છે કે આ આમનું સન્માન કેમ થયું, તો એણે કંઈક એવું કાર્ય કર્યું છે કે એટલા માટે એનું સન્માન થયું છે.
તો વિશ્વ મહિલા દિને જ સન્માન ન થવું જોઈએ, આખા વર્ષ દરમિયાન નારીનું સન્માન થવું જોઈએ, મારું એવું કહેવું છે. પણ રૂપલબેનની એક જે કામગીરી છે કે કોરોનાની મહામારીમાં તેમણે સુરત મહાનગરપાલિકા સાથે રહીને અને ઘણી બધી એનજીઓ સાથે રહીને જે કાર્ય કર્યું છે તે આજે આપણે એમની પાસેથી જાણીશું. જી, કોરોનાની મહાલડાઈની જે દિવસે રાતે લોકડાઉન થયું તે દિવસે 2 એપ્રિલના દિવસે કોરોનાની મહાલડાઈની અંદર મારા મિત્ર વિકાસ જુનેજા અને એની ટીમ જે રીતે મારી બર્થડેના દિવસે જ એને હું વિચાર કર્યો કે આપણે ખીચડી બનાવીને લોકો વચ્ચે આપીશું, એ જે પહેલ કરી એ પહેલ 365 દિવસ ચાલી અને સાથે બધી જ બહેનો એમાં જોડાઈ, 5-5 બહેનો આવતી કારણ કે આપણે કોરોનાની ગાઈડલાઇનનું પણ પાલન કરવાનું હતું. પછી અમારી જે છે સુરત મેટ્રો સખીની સૌ મહિલાઓએ માસ્ક બનાવ્યા, પેડ વિતરણ કર્યા, એટલે કહેવાય છે કે ઘણા બધા કામો કર્યા. ને ખાસ કરીને જે સ્લમની બહેનો હતી કે જેને રોજગારી પૂરી પાડવાની હતી, ત્યારે હિના મોદી દ્વારા જ્યારે દિવાળી ખૂબ નજીક હતી ત્યારે દીવા રંગવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો અને એમને આત્મનિર્ભર કરવામાં આવેલા હતા. એટલે એ લોકોએ ખૂબ સારા એવા દીવા રંગ્યા હતા, એમાં નારી સંરક્ષણ ગૃહની દીકરીઓએ પણ દીવા રંગ્યા હતા, થેલીઓ બનાવી હતી, બધાએ યથાશક્તિ પ્રમાણે ખૂબ સારું કામ કર્યું હતું. અને આ શક્તિ ફક્ત ને ફક્ત મારા પરિવાર, મારા બંને બાળકો રિશાંગ અને મનન અને મારી ડોટર ઇન લો મિલી જેનો સાથ સહકાર હતો, હંમેશા મારી ચિંતા કરતા હતા કે મમ્મી તમે બહાર જાઓ છો અને હું એક પણ દિવસ કોરોનાની મહાલડાઈમાં ઘરમાં નથી બેઠી. ભગવાનની કૃપા છે, સુરત શહેરની જનતાનો પ્યાર છે, ફ્રેન્ડ સર્કલની દુઆ છે અને એના વજાથી આજ દિન સુધી હું સેવા કરતી આવી છું અને ઘણા બધા એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. અને ખાસ કરીને મારા મા બાપ હંમેશા મારી ચિંતા કરતા કે તું જાય છે તો તું તારી કેર કરજે, તો મારો પરિવાર જ્યારે મારી કેર કરતી હતી ત્યારે આજે હું અહીંયા આગળ મુકામ પર પહોંચી છું. તો આ તબક્કે હું મારા પરિવારને પણ ખાસ યાદ કરું છું અને એમને વંદન પણ કરું છું. જી, પરિવારના સપોર્ટથી જ તમે આટલા સારા કાર્ય કરી શક્યા છો અને અમે ઈચ્છીશું કે હજુ તમે ખૂબ સારા કાર્ય કરો, ખૂબ આગળ વધો એવી અમારી ચેનલ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ હશે, તમને શુભકામના છે. પણ રૂપલબેન, આપણે મહિલા દિવસ ઉપર આપણે જે આ કાર્યક્રમનું નામ રાખ્યું છે કે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ, તો આપણી જે મહિલાઓ છે તેને તમે શું સંદેશ આપશો? હું તમારા માધ્યમથી એમ કહીશ કે આપણે બહેનો એકબીજાનો હાથ પકડીને જો ચાલશું તો આપણને કોઈ હરાવી નહીં શકશે. ભલે કોઈ પણ વ્યક્તિ, હંમેશા માન્ય આનંદીબેન પટેલ કહેતા કે બધી જ કામ પૈસાથી નથી થતા, કોઈ કામ તમે ઉઠાવો છો તો તમારી સાથે લોકો જોડાઈ જતા હોય છે. ધારો કે આપણે કાપડની થેલી બનાવવાનો પ્રોજેક્ટ લઈએ, પેડ બનાવવાનો પ્રોજેક્ટ લઈએ, તો એમાં આપણે સુરત શહેરની ટેક્સટાઇલ ખૂબ મોટી છે, આપણે એમની પાસે 100 મીટર કપડું માગશું તો પણ એ લોકો આપણને આપી દેશે. એ થેલી આપણે જ્યારે, માન્ય વડાપ્રધાનનું ખૂબ મોટું સ્વપ્ન છે કે આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત કરીએ, તો એના માટે મને લાગે છે કે આપણે આ અભિયાનને જોડાવું જોઈએ. આપણું સુરત શહેર તો સ્માર્ટ સિટી અને સફાઈમાં ખૂબ આગળ છે અને રહેશે, અને સુરત શહેરથી બહારથી જેટલા પણ લોકો આવે છે એ લોકો જ્યારે સુરતના વખાણ કરતા હોય છે ત્યારે ખૂબ આનંદ થતો હોય છે. અને હંમેશા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના મનની વાતમાં કંઈ ને કંઈ કહેતા હોય છે. જો એ મન કી બાતનો કાર્યક્રમ તમે સાંભળશો તો તમને કંઈક નવું જાણવા મળશે કે લોકો કેટલું મહિલાઓ પોતે કરતી કામ કરતી આવી છે. ગામડાઓમાં જે કહે છે કે દૂધ મંડળી ચલાવે છે, એમાંથી બચત કરે છે, એ જ રીતે સુરતમાં પણ નાની નાની મંડળીઓ ખોલી અને પોતે બચત કરે, પોતે એની અંદરથી કંઈક ને કંઈક શીખે, ભલે ને એ બધી શાકભાજીનો બિઝનેસ હોય કે બ્યુટી પાર્લર હોય કે પછી કોઈ પણ બિઝનેસ હોય. અને હવે તો ગવર્મેન્ટમાં લોન પણ સિમ્પલ તરીકેથી મળી જતી હોય છે, ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ પણ કાઢી રહી છે. હું આપના માધ્યમથી ખાસ કરીશ કે પાલક માતા પિતા યોજના ખૂબ સારી યોજના છે, જેના મમ્મી અને પપ્પા ઓફ થઈ ગયા હોય, માસી કે દાદી ઉછેરતા હોય તો સરકાર એના ખાતામાં પૈસા નાખે. અને ખાસ કરીને જનધન ખાતા ખૂબ ખોલવામાં આવેલા હતા અને જ્યારે આવી કોરોનાની મહાલડાઈની અંદર જ્યારે બહેનોની ખાતાની અંદર પહેલાં 500 રૂપિયા પડ્યા હતા ત્યારે એ બહેનો ખૂબ ખુશ થયેલી હતી. એટલે કહેવાય છે કે લગભગ 3-4 વાર લોકોના ખાતામાં જનધન ઝીરોમાં જેને બેલેન્સ કર્યું હતું એના ખાતામાં પૈસા પણ ગયેલા.
સરકારે જે અનાથ બાળકો છે એને પણ 1500 રૂપિયા એના ખાતામાં. એટલે કહેવાય છે કે કામો ખૂબ સારા થયા છે, પણ આપણે જ્યારે આપણે પોતાનામાં પોઝિટિવ એનર્જી રાખશું તો જ સામેનો વ્યક્તિ આપણા માટે પોઝિટિવ હશે. અને આજે આપના માધ્યમથી મને આટલો બધો લોકોની વચ્ચે બોલવાનો જે મોકો મળ્યો અને લોકોનો આભાર વ્યક્ત કરવાનો મોકો મળ્યો, અને યામિની તો મારા મિત્ર છે અને હંમેશા આટલે આટલા જૂની દોસ્તી છે, તે છતાં પણ જ્યારે ઘણા બધા એવોર્ડ્સ મળતા હોય છે, ઘણા બધા લોકો આપણને બોલાવતા હશે, અને આજે મારી જ્યારે ભૌરાણીની વરસગાંઠનો દિવસ તમે પસંદ કર્યો છે તો હું તમને ખાસ કરીને અભિનંદન પાઠવું છું કે આ જિંદગીનો મારો ભલે મને દીકરા બે આપ્યા છે અને વહુરાણીને હું દીકરી જ માનું છે, અને મારા એના જન્મ દિવસે તમે મને આજે અહીંયા આવકારી એ મારા માટે જિંદગીભરનું એક યાદગીરી રહી જશે. અને હું મારી વહુરાણીને આ મારી ક્લિપ કહેવાય છે કે હંમેશા એ પણ સાંભળશે તો એમ થશે કે મારી બર્થડે મારા સાસુમાં મારા માટે કંઈક બોલેલા હતા. જી જી જી, બિલકુલ સાચી વાત છે. અને જ્યારે નારીની વાત છે આપણે, અને આ કાર્યક્રમ આખો જે આપણો છે વિશ્વ મહિલા દિન અંતર્ગત આખો આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, અને લગભગ આમાં 151 મહિલાઓના રૂપલબેન ઇન્ટરવ્યૂઝ થવાના છે અને થઈ રહ્યા છે, ચાલી રહ્યા છે, અને 31 માર્ચ સુધીમાં આપણે સંપૂર્ણપણે બધા જ ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટિંગ પણ કરીશું. ધીરે ધીરે બધા જ ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટિંગ થશે અને સુરતની જનતાને આખા વર્લ્ડમાં આ ઇન્ટરવ્યૂ ટેલિકાસ્ટિંગ થશે. એટલે જે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ જે છે વર્લ્ડ વાઇડ છે, ઓનલાઈન ફર્સ્ટ એવી કહી શકાય એવી બિગેસ્ટ આ ડિજિટલ ઓનલાઈન ચેનલ છે, અને આ ઇન્ટરવ્યૂ રૂપલબેન તમને યાદગાર હંમેશા માટે રહેશે. એટલા જ માટે અમે આ એક જે નામ આપ્યું છે, શીર્ષક જે અમારું ટાઇટલ છે, એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ. તો રૂપલબેન તમારો ખૂબ ખૂબ આભાર, અને આવી જ રીતે તમે કાર્યો કરતા રહો, આગળ વધતા રહો, અને સમાજ માટે જે માણસ કાર્ય જે પણ વ્યક્તિ કાર્ય કરે છે એને ખૂબ મતલબ સન્માન અને એ મળતું હોય છે. સન્માન તો મળતું જ હોય છે, પણ એ લોકોની દુઆ ખૂબ મળતી હોય છે, એના જ કારણે બધા જ કાર્ય સક્સેસ થતા હોય છે. એટલે આજે આપણે જે એમની સ્ટોરી કરી છે, લાઈફ જર્ની અને સક્સેસ સ્ટોરી, કે એ કેવી રીતે આટલા સરસ રીતે કામ કરી શક્યા છે એટલે સક્સેસ થયા છે. તો રૂપલજી ફરીથી આપનું સન્માન તો કરીએ જ છીએ, સ્વાગત પણ કરીએ છીએ, અને આવી જ રીતે આગળ વધો એવી ફરીથી શુભકામના. અને અમારી સાથે જોડાવા માટે જરૂરથી ફેસબુક પેજ લાઈક કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વેબસાઇટ પર વિઝિટ કરજો, અને અમારી સાથે જોડાયેલા રહેજો. બીજા સરસ કાર્યક્રમો સાથે અમે તમને પાછા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. Thank you.